જ્યારે કોઈ છોકરો કોઈ છોકરીને પ્રપોઝ કરે અને જો પછી અચાનક ઉદાસ રહેવા લાગે ને તો સમજી જાઓ, કિશનના ચહેરા પર પણ એ જ ઉદાસી હતી. આ છેલ્લા વીકથી હું જોઉં છું કે કિશન કંઈક ઉદાસ લાગે છે. અને બોસ, બીજી એક વાત, એક્ઝામનું ટેન્શન અને છોકરીનું ટેન્શન ઘણો બધો અંતર હોય છે. કિશનનું જે ટેન્શન હતું એ સાફ દેખાતું હતું. અરે ભાઈ, શું થયું છે? ઘણા સમયથી તને ઓબ્ઝર્વ કરું છું, તું મૂડમાં નથી. એ થયું છે? અરે કઈ નહીં ભાઈ, એક્ઝામનું થોડું ટેન્શન. સાચું કે ભાઈ, તારું મોઢું જોઈને તો એવું લાગે છે કે કંઈક છોકરીનું ચક્કર લાગે છે. જો ભાઈ, હું તારો મિત્ર છું અને તું મને બધી જ વાત કહી શકે છે, અને બધી જ વાત બધાને ન કહી શકાય ને, એટલે જ ભગવાને મિત્ર બનાવ્યા છે. ગઈકાલે મેં તારો કાગળ વાંચ્યો, તું તો એક નંબર જ છુપો રસ્તો નીકળ્યો યાર. કેમ, શું થયું અચાનક? સિરિયસ કેમ થઈ ગઈ? જ્યારે હું બેવસની હતી ને, ત્યારે મારે ડેડી, મારી મમ્મી અને મને મૂકીને ચાલ્યા ગયા. ત્યારથી મારી મમ્મીએ માં બાપ બેની ફરજ અદા કરી અને મને મોટી કરી. હું જ્યારથી સમજણી થઈ ત્યારથી જોતી આવી છું મારી જરૂરત પૂરી કરવામાં મારી મમ્મીએ પોતાની જાત ઘસી નાખી. મેં ત્યારથી નક્કી કર્યું આવી જિંદગી નહીં જીવું. જેની સાથે મેરેજ કરીશ એ મને પ્રેમ તો કરતો હોવો જોઈએ, પણ સાથે સાથે મારા સપના પૂરા કરી શકે તેવો પણ હોવો જોઈએ. તો પ્રેમ કરવા માટેની પૂર્વ શરત શું? પૈસા દા. કિશન, તું હજી તારી લાઈફમાં સ્ટ્રગલ કરી રહ્યો છે. તારું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ મારા જેવું જ છે. વાત ખાલી પૈસાની નથી, અને એવું પણ નથી કે પૈસો જ બધું છે, પણ પૈસા વગર પણ હું કાંઈ નથી. અને હજી પ્રેમ નથી થયું તો અટકી જઈએ ને. રિયલી મને તો થઈ ગયું ને.